રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું, જેમાં 6 માસ બાદ પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવાની હતી, જેમાં પ્રજાના કામોની ચર્ચા થાય તે પહેલાં જ જે હાઈકોર્ટનો નિર્ણય હોવા છતાં પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ નહીં આપવાને લઈને રાજકોટ મતદાર એકતા મંચ કાર્યકરોએ બેનરો સાથે વિરોધ કર્યો હતો. બેનરોમાં લખવામાં આવ્યું હતું કે પબ્લિક ગેલેરીમાં પબ્લિકને શા માટે પ્રવેશ આપવામાં નથી આવતો. સત્તાનો પાવર, તંત્રનો જુલમ, પ્રજા જાય તો ક્યાં જાય, ગૃહ શું ચાલે છે, આવ ભાઈ હરખા, આપણે બે સરખા, પ્રશ્નોત્તરી શરૂ થતાં જ કોંગ્રેસે પેપરના કટિંગ બતાવી વિરોધ કર્યો હતો. પ્રજાના પ્રશ્ન નેવે મૂકી ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે હોબારો મચી ગયો હતો. કોંગ્રેસના કોર્પોરેટરોએ સ્ટેજ પરથી સેક્રેટરીનું માઇક ઉચકી લઈ હોબારો મચાવ્યો હતો. 6 માસ બાદ મરેલા આ જનરલ બોર્ડમાં ખૂબ જ વિરોધ જોવા મળ્યો હતો. જનરલ બોર્ડ દરમિયાન ભાજપના જ કોર્પોરેટર કશ્યપ શુક્લ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાજકોટના યાજ્ઞિક રોડ પર સેલરમાં ચાલતી હોટલ પર કેમ કોઈ કાર્યવાહી થતી નથી, કે આરોગ્ય શાખાની રહીમ નજર હેઠળ ચાલે છે. ભરત ભરડવા, ZSTV, રાજકોટ. આજે જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરી પણ સાથે ખોલવામાં આવી હતી, સાથે સાથે ચૂંટણી પછીનું આજે જ્યારે જનરલ બોર્ડ હતું ત્યારે ખાસ કરી, અને આજે દેશમાં ફરી વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ પાછા વડાપ્રધાન બન્યા છે ત્યારે ખૂબ ખૂબ રાજકોટની નગરજનો વતી પણ હું એને અભિનંદન આપું છું. સાથે ગુજરાતમાં 26-26 બેઠક જ્યારે આવી છે ત્યારે મુખ્યમંત્રીશ્રીને પણ હું ખૂબ જ અભિનંદન રાજકોટ વતી માનું છું. સાથે સૌની યોજનામાં રાજકોટ ખૂબ જ ગરમી હોવા છતાં વરસાદ પણ નહોતો આવ્યો ત્યારે સૌની યોજના દ્વારા આજી ન્યારીમાં પાણી આવ્યા, પાણીથી ભરેલા ડેમો પણ અત્યારે છે. ત્યારે ભાદરમાં જ્યારે ફરી આવ્યા છે સૌની યોજના દ્વારા નર્મદાના નીર, ત્યારે હું ખાસ કરીને વિજયભાઈનો ખૂબ આભાર માનું છું કે રાજકોટ શહેર એક દિવસ પણ પાણી વગર નથી રહ્યું. આ સાથે આજે જનરલ બોર્ડમાં જ્યારે પ્રશ્નોત્તરીમાં રાજકોટનો નાનામાં નાનો વેપારી જેના માટે રોજીરોટી કઈ રીતે આખા દિવસની પૂરી કરવી એ સમસ્યા માટે થઈને હોકર્સ ઝોન ઉપરના જ્યારે પ્રશ્નોત્તરી હતી ત્યારે રાજકોટ અમારા એક સભ્ય દ્વારા, રૂપાબેન દ્વારા, જ્યારે હોકર્સ ઝોન સવારથી જે તડકા ઉપર તાટ તડકો હોય, પાથરણા પાથરી અને રસ્તા ઉપર એ લોકોને ધંધો કરવો પડે છે, એના માટે રાજકોટમાં આપણે હોકર્સ ઝોન તરફ જઈ રહ્યા છે કે વેપારી સરખી રીતે એનો કામ ધંધો કરી શકે. પણ દુઃખની એ સાથે વાત છે કે કોંગ્રેસના મિત્રો આ પ્રશ્ન સમજી ન શક્યા કે અંતે રાજકોટનો જ વેપારી છે, રાજકોટના જ લોકો છે, એને જો આપણે ગંભીરતાપૂર્વક ન લઈએ તો એ માણસ ક્યારે આગળ નહીં આવે, અને આરોગ્યની દ્રષ્ટિએ લોકો પણ જોખમમાં મુકાશે, એ લોકોના કુટુંબો પણ આગળ નહીં આવી શકે. આવામાં પણ એ લોકોએ ખોટા પ્રશ્ન કરી અને રોડા નાખ્યા છે. એકચ્યુઅલી આમ નિયમ મુજબ પ્રશ્નોત્તરી બોર્ડમાં થતી હોય છે, અંદર પ્રેક્ષક ગેલેરીમાં પ્રજાના પ્રશ્નો જ્યારે કોર્પોરેટરો કઈ રીતે રજૂઆત કરે છે, કયા પ્રશ્નો મૂકે છે એ સાંભળવા આવતા હોય છે, લોકો સાંભળવા આવતા હોય છે, પ્રેક્ષક ગેલેરીમાંથી પ્રશ્ન પૂછાતા નથી હોતા. લોકોના પ્રશ્ન જ પૂછવાનું હોય છે, લોકોના પ્રશ્ન જ પૂછાતા હોય છે, લોકો માટે જ પૂછાતા હોય છે. પણ સામે વિરોધ પક્ષ
પણ નથી જાણી શકતો કે આ પ્રશ્નો કેટલા મહત્વના હોય છે અને આગળ જતા દરેક ફાયદો રાજકોટના લોકોને છે, પણ એ લોકોને પોતાનો ખોટી રીતે દેખાવો કરી અને આ રીતે પ્રશ્ન પૂછવાનો. આજના જનરલ બોર્ડ ની અંદર જગ્યા રોકાણનો પ્રશ્ન મુખ્ય હતો. તંત્ર જે રીતે કામગીરી રાજકોટ શહેરની અંદર જગ્યા રોકાણની ડિપાર્ટમેન્ટ કરી રહી છે, એની સામે તંત્રનું ધ્યાન દોરવા માટે મેં કિસ્સો યાદની રોડ ઉપર એક ગેરકાયદેસર રેસ્ટોરન્ટ ખાલે છે, જે કોઈ પણ પ્રકારનું લાયસન્સ ધરાવતી નથી અને રોડની ઉપર રહીને એ ધંધો કરે છે. બે ત્રણ દિવસ પહેલા ત્યાં પાથણાવાળા બેસીને પોતાનો વેપાર ધંધો કરતા હતા અને જગ્યા રોકાણવાળા એની પાસેથી દંડ લઈને એમને ત્યાંથી મુખ્ય રોડ ઉપરથી દૂર કરતા હતા. સારી વસ્તુ છે કે રોડ પબ્લિક માટે ટ્રાફિક માટે સમસ્યા જે કરે છે એને દૂર કરે, પણ એકને ઉભો કરે અને બીજાને ત્યાં બેસવાની વ્યવસ્થા કરે, ટેબલ ખુરશી નાખી દે, આ બધું ગેરકાયદેસર હતું જે મારા ધ્યાન પર આવ્યું અને મેં બોર્ડની અંદર આ પ્રશ્ન ઉઠાવ્યો. મને સંપૂર્ણ ખાતરી છે કમિશનર પર, કમિશનરે તરત જ આદેશ કર્યો છે કે જે ગેરકાયદેસર રેસ્ટોરન્ટ ચાલે છે, ગેરકાયદેસર રોડ ઉપર દબાણ કરીને જે ધંધો કરે છે એ તાત્કાલિક અસરથી બંધ કરવો જોઈએ, આવો કમિશનરે જનરલ બોર્ડની અંદર હુકમ કર્યો. કાર્યવાહી માત્ર બે દિવસ પૂરતી થઈ રહી છે, પછી પાછું હતું એમનું થઈ ગયું. બે દિવસ પૂરતી રહી છે એ તો હવે 24-48 કલાક પછી ખબર પડે, પણ હું એવું માનું છું કે જે રીતની બોર્ડની અંદર ગરમાવો હતો અને જે રીતની દલીલોને ચર્ચા થઈ, મને નથી લાગતું કે આ 48 કલાક માટે આ કાયમ બંધ થઈ જશે, અને જો નહીં થાય તો આવતા બોર્ડ તો પાછું જનરલ બોર્ડ છે જ, એની અંદર પાછો હું પ્રશ્ન આ મૂકી. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો ફક્ત ને ફક્ત ફોર્મ્યુલા પૂરી કરવા માટેનું બોર્ડ બોલાવતા હોય છે, એવી જ રીતે આ વખતે પણ ફોર્મ્યુલા પૂરી કરવા માટે અમે કોંગ્રેસના સભ્યોએ મેયરશ્રીને વિનંતી કરી છે કે એક કલાકનો સમય વધારો, જેના હિસાબે લોકોના પ્રશ્નોની ચર્ચા થાય, પરંતુ ફક્ત ફોરમ પૂરું કરવા માટે, સહીઓ કરવા માટે અને બિલ મૂકવા સિવાય ભાજપના શાસકોને કંઈ હોતું નથી. એક નાના એવા સામાન્ય પ્રશ્નમાં એક કલાક કાઢી અમારો અગત્યનો પ્રશ્ન, અમારા સભ્યશ્રીનો ઘનશ્યામજીનો તો પ્રશ્ન નહીં લઈ, અને રાજકોટના લોકોની ઉપર એમ કેમ પ્રકારે આડકતરી રીતે જોઈએ તો અત્યાચારો થઈ રહ્યા છે. બોર્ડ ક્યારેય પણ આ લોકો સારી રીતે લોકશાહી ઢબ હાલવા દેતા નથી. રાજકોટમાં એમ કેમ પ્રકારે રાજકોટના ભાજપના શાસકો કઈ રીતે સેટિંગ કરીને બોર્ડ હલાવવું આની સિવાય વાત કરતા નથી. રાજકોટના વૃક્ષારોપણની વાત હોય પ્રિવેન્શનની કામગીરીમાં જ આવે. રાજકોટના વૃક્ષારોપણના કાલાવાડ રોડ ફક્ત જાહેરાતોના બોર્ડ બની ગયો છે, ત્યાં ક્યાંય વચ્ચે વૃક્ષારોપણ કર્યું નથી. રેસકોર્સ રિંગ રોડ ફરતે ક્યાંય વૃક્ષારોપણ કર્યું નથી, ફક્ત જાહેરાતના પાટિયા સિવાય કઈ છે ને. પ્રિમોન્સૂન કામગીરી આપણે જોયું છે, ખાલી 1.5-2 વરસાદ રાજકોટને પડ્યો તો ચારે તરફ છાપા અખબારોમાં ટીવીમાં આપે જોયું કે ચારે તરફ પાણી ભરાઈ ગયા. મોટું જાહેરાતનો બેનર વિજય વાવાઝોડા ઉપર વિજયભાઈનો વિજય, અરે ભાઈ 1.5 વરસાદ વિજયભાઈ તમારા રાજકોટના 1.5 વરસાદ પડ્યો અને આખું રાજકોટ પલળી જતું હોય, રાજકોટની પરિસ્થિતિ બગડી જતી હોય તો તમારો વિજય જો ત્યાં 1.5 વરસાદ પડ્યો હોય અથવા 5 ઇંચ વરસાદ પડ્યો હોય તો તમારી શું પરિસ્થિતિ થાય તમારે જોવાનું હતું. આ જોઈ શકો છો આપ. હલો, રાજકોટમાં કાયમ ભાજપના શાસકો જે મેર હોય એની ઉપર નીતિનભાઈનો ડોળો ફરે, નીતિનભાઈનો ઇશારો થાય એટલા માટે બોર્ડ હલાવવાનું. નીતિનભાઈ કે બોર્ડ પૂરું એટલે પૂરું, કોંગ્રેસનો વારો લેવો કે ના લેવો એ નીતિનભાઈ નક્કી કરે. રાજકોટની કોર્પોરેશન પણ નીતિનભાઈ હલાવે છે અને કમિશનર તો ફક્ત સ્ટમ્પ છે, સ્ટમ્પ.